श्री वल्लभ कन्या केळवणी मंडळ संचालित विमोहन बालमंदिर LKG एटले के नानी टुकड़ी व्हाट्सएप ग्रुप में शैक्षणिक कार्य में आप सबनु हार्दिक स्वागत है। नमस्ते बाळको, केम छो? मजा में ने? चालो लेसन बधा सरस करो छो। हजी घणाना वीडियो आव्या नथी ते बधाने मोकलवाना छे। क ख ग तेवी रीते ज बोलवानुं छे। कलमनो क तेम नथी बोलवानुं। आपणे जे मांगणी राखीने बोली छे तेम ज बाळक पासे बोलावानुं छे। अने बाळक केटलुं बोले छे अने तेने जाते ज बोलवानो प्रयत्न करवानो छे। तमारे साथे बोलवानुं नथी, मम्मीने बोलवानुं नथी के क बोल ख बोल, एवी रीते तमारे कहेवानुं नथी। बाळक पासे ज आंगळी राखीने बाळक बोले ते रीते बोलतो वीडियो मोकलवानो छे। जेने बाकी छे ते मोकली देशो। चालो पहलू लेसन आपणे गणितनू छे। आजे खानावाड़ी नोट में गणितनू लेसन में 30 થી 21 आपणे आडा लेखा आजे लखवाना छे। तमारे 21 થી 30 अंक में खूटता अंको लखो, बराबर। हवे तमने 21 થી 30 आवड़ी गया छे एटले आवी रीते खूटता अंक एटले के तेमा जे खूटतो अंक होय ते तमारे लखवानो छे। तारीख नाखी देवानी छे 5/1। पछी अहींया सूचना मम्मीए लखी देवानी छे 21 થી 30 अंक में खूटता अंक लखो। मम्मीए आवी रीते लाल बॉल पेन थी आखा पेज में 21 થી 30 खूटता एटले के आवी रीते एमां खानामां जग्या राखवानी, एटले क्यो अंक आवे ते बाळकने विचारीने लखवानो छे। आवी रीते तमारे बाळकने लखी देवानुं छे नोटमां मम्मीए, अने पछी बाळक पासे बेसीने लखवानुं छे के केवी रीते बाळक लखे छे। तमारे एम कहेवानुं छे। हवे तमारे आमां 21 થી 30 लखवाना छे। तमने पहेला नमूनानो फोटो मोकलावशुं एटले नोटमां तमारे ई प्रमाणे बाळकने नोटमां करी देवानुं छे मम्मीए, अने लीटी आवी रीते गाड़ी देवानी छे, अने 21 થી 30 आवी रीते खूटता आवी रीते ज नमूना प्रमाणे ज लखवाना छे। एटले फोटो मोकलावी ते प्रमाणे तमे नोटमां करी देशो, पछी बाळकने लखावानुं छे। मम्मीए नोटमां ज्यारे नमूना प्रमाणे लखाओ त्यारे બોલપેનથી જ લખો, આવી રીતે લાલ બોલપેનથી, એટલે બાળકના અક્ષર પેન્સિલથી વચ્ચે લખશે તે સરસ દેખાશે। એટલે તમારે બોલપેનથી બાળકને આવી રીતે નોટમાં લખી દેવાનું છે। ચાલો હવે આવી રીતે જુઓ, બગડે એકડે 21 અહીં લખ્યા છે, તો બગડે એકડે 21 પછી શું આવે યાદ કરવાનું કે આપણે 21 થી 30 આપણે સીધા લખ્યા, ઊંધા લખ્યા, આડા લખ્યા, એટલે તમને હવે લાઈન બોલતા પણ આવડી ગઈ હોય, એટલે આપણે લાઈનને યાદ કરવાની અને પછી આમાં લખવાનું છે। બગડે એકડે 21 એમ બોલો એટલે પછી આપણને યાદ આવી જાય કે 2 બગડા 22, બરોબર। 2 બગડા 22 લખ્યા પછી આવે બગડે તગડે 23, પછી અહીંયા બગડે ચોગડે 24 લખ્યા છે, તો બગડે ચોગડે 24 પછી શું આવે બગડે પાંચડે 25, 25 પછી બગડે છગડે 26, બગડે સાતડે 27, બગડે આઠડે 28, બગડે નવડે 29, અને તગડે મીંડે 30, બરોબર। એટલે આ જે તમે વચ્ચે અંક લખો તેને ખૂટતા અંક કહેવાય। બીજી લાઇનમાં પણ એવી રીતે તમારે લખવાનું છે। ફરીથી જુઓ, બગડે એકડે 21, 2 બગડા 22, બગડે તગડે 23, બગડે ચોગડે 24, હવે અહીંયા તમને 25 આપી દીધા છે, તો બગડે પાછળે 25 પછી શું આવે બગડે છગડે 26, બગડે સાતડે 27, બગડે આઠડે 28, બગડે નવડે 29, અને ત્રગડે મીંડે 30। આવી રીતે 21 થી 30
बाळक पासे मम्मीए बेसवानुं छे एटले बाळक केवी रीते लखे छे ते जोईने लखवानुं छे अने बोलीने लखवानुं छे एटले बाळकने याद रही जाय अने पछी फोटो मोकलवानो छे। नमस्ते बाळको, आजे आपणे बीजुं लेसन भाषानी नोटमां करीशुं। કાલે બાળકો તમે ક્ષ લખીને ફોટા મોકલ્યા છે, પણ અમુક બાળકોના હજી સરસ અક્ષર થતા નથી, એટલે આપણે હજી થોડીક વધારે પ્રેક્ટિસ કરવી પડશે। એટલે પહેલાં બાળકો પાટીમાં લખજો અને પછી જ નોટમાં લખજો। સૌથી પહેલાં તારીખ લખીશું, 5/1, એટલે કે જાન્યુઆરી માસની આજે 5 તારીખ છે અને ટીચરે અહીંયા આટલા અક્ષર લખ્યા છે। હવે બાળકોને યાદ રહી જ ગયું છે કે સૌથી પહેલાં ટ કરવાનું છે, નીચેની લીટીને અડે નહીં એવડો જો અહીંયા ખાલી જગ્યા રાખવાની, પછી અહીંયાથી મીંડું વાળી અને ત્રાસો લીટો છે ને એ લીટીને અડી જવો જોઈએ, પછી અહીંથી મીંડું વાળીને આડી લીટી અને પછી ઊભી લીટી, આવી રીતે લખવાનું છે। બાળકો પાટીમાં 2 વાર લખજો તો જ તમારા અક્ષર સરસ થશે અને ક્ષ એમ બોલતું જવાનું, અને એક પેજમાં સરસ અક્ષર ન થાય ને તો થોડીક વાર રમી લેવાનું, પછી બીજા પેજમાં પાછું લખી લેવાનું, એટલે સરસ અક્ષર થશે, પછી ટીચરને ફોટો મોકલજો। ગુડ મોર્નિંગ બાળકો, બાળકો કાલે તમે નોટમાં એ જ કર્યો હતો, હવે આજે આપણે બુકમાં કરીશું, પણ બુકમાં લખીને એ પહેલાં એકવાર આપણે રીડ કરી લેશું, બરોબર ને બાળકો? જો રીડ એટલે શું ટીચર? રીડ એટલે તમારે એકવાર વાંચવાનું, એટલે જો એ ફોર એપલ એટલે સફરજન, આવી રીતના તમે વાંચો ને એને રીડ કર્યું કહેવાય, બરોબર બાળકો? ચાલો, એ ફોર એપલ એટલે સફરજન, સરસ। બી ફોર બેટ એટલે બેટ, સરસ। પછી બી પછી શું આવે બાળકો? સી, હા સી આવે। સી ફોર કેમલ, કેમલ એટલે ઊંટ, હા ઊંટ। પછી સી પછી ડી આવે, ડી ફોર ડોલ, ડોલ એટલે ઢીંગલી। ઈ ફોર એન્જિન, એન્જિન એટલે એન્જિન, હા એન્જિન। પછી ઈ પછી એફ, એફ ફોર ફોક્સ, ફોક્સ એટલે શિયાળ, સરસ શિયાળ। પછી જી, જી ફોર ગોટ, ગોટ એટલે બકરી, હા બકરી। પછી પછી એચ, એચ ફોર હોર્સ, હોર્સ એટલે ઘોડો। જો આપણે એચ સુધી કાલે તમે નોટબુકમાં અને બુકમાં લખ્યા હતા અને આજે આપણે પાછળના પેજ ઉપર આઈ શીખીશું। બાળકો તમે જ્યારે રીડ એટલે કે તમે વાંચો ને ત્યારે એ ફોર એપલ એમ વાંચો તો પણ ચાલે, પણ એ બી સી ડી એવી રીતના પણ તમારે વાંચવાનું એટલે તમને આવડી જાય। આઈ ફોર આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ ભાવે ને બાળકો? પણ બધા બાળકોને બહુ જ ભાવે આઈસ્ક્રીમ, પણ અત્યારે તો ઠંડી છે ને, શિયાળો છે એટલે ઠંડી આવે, ઠંડીમાં આઈસ્ક્રીમ ન ખવાય, એટલે અત્યારે તમે નહીં ખાતા હોય ને બાળકો? હા સરસ, હવે આપણે આઈ કરીશું, જો આ ડોટ્સ છે ને એમાં આપણે પહેલાં લખીશું, એટલે જો ગુલાબી લીટી છે ને ત્યાં અડી અને સ્ટેન્ડિંગ લાઇન કરીશું, જો થઈ ગયું ને આઈ, પણ આ પેલી બીજી અને ત્રીજી 3 લીટી એટલે કે 1 અને 2 ખાનાની અંદર જ લખવાનું છે, જો આઈ અને બોલતું જવાનું, આઈ ફોર આઈસ્ક્રીમ એમ નહીં બોલવાનું, આઈ લખતું જવાનું અને બોલતું જવાનું, આઈ થઈ ગયું આઈ। પછી હવે આપણે અહીંયા લખીશું, પહેલાં અહીંયા મિડલમાં પેન્સિલ રાખીશું ગુલાબી લાઇન ઉપર, પછી ધીમે ધીમે બ્લુ લાઇન સુધી લઈ જશું,
पहली ब्लू लाइन और बीजी ब्लू लाइन सुधी लई जासू। बराबर ने बाळको? एकदम धीमे धीमे करशो ने एटले आवी ज स्टेन्डिंग लाइन थशे। खाली आपणे स्टेन्डिंग लाइन ज करवानी छे। जो आवी रीतना धीमे धीमे एम करशो ने एटले स्टेन्डिंग लाइन, पण स्टेन्डिंग लाइन न बोलवानुं हो बाळको। શું બોલવાનું? આઈ। અને બાળકો જ્યારે તમે લેસન કરો ને એ પહેલાં આખો વિડીયો સરસ મમ્મી પાસે બેસી અને તમારે જોવાનો। જો તમે વિડીયો જોશો ને બાળકો તો તમને ફોર્મેશન એટલે કે લીટીનો ખ્યાલ આવે। જો જોયા વગર તમે એમનેમ લખશો ને તો તમારે લીટીમાં અક્ષર એટલે કે ફોર્મેશન મુજબ તમારે નહીં લખાય। જો આખા પેજમાં લખાય પછી નીચે, તો જો અહીંયા આવે આ આઈ છે ને એની ઉપર રાઉન્ડ કરેલું છે, પછી આ કયો છે એન, પછી કે, હવે આમાં સી આ એચ અને આ આઈ, આઈ છે ને બાળકો એટલે એની ઉપર આપણે વર્તુળ કરીશું, રાઉન્ડ કરીશું। જો થઈ ગયું ને, પછી અહીંયા ક્યાં છે આ રહ્યો એટલે એની ફરતે રાઉન્ડ કરીશું, પછી આ રહ્યો। અને આજની તારીખ જો અહીંયા ડેટ લખી છે ને અહીંયા જ તમારે લખવાની 5/1/22 એટલે કે 5/1/22। હવે 2021માંથી 2022 થઈ ગયું ને એટલે 5/21/22 આ રીતે તમારે તારીખ લખી લેવાની અને ત્રણેય લેસનનો એક જ ફોટો પાડી અને મોકલશો। આવજો બાળકો।